video discuss new chapter second chapter report આપણે આ ચેપ્ટરમાં છે એ ટેકનિકલ રિપોર્ટ છે, કઈ રીતે છે એ લખાય અને એની સાથે સાથે છે એ એક બે થિયરીના ક્વેશ્ચન પણ છે એ જોવાના છે, કેમ કે થિયરીના ક્વેશ્ચન પણ છે એ એક્ઝામમાં કેટલી વખત પૂછાય છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ રિપોર્ટ, એક્સપ્લેન ઇટ્સ ફોર્મેટ ઓર સ્ટ્રક્ચર ઇન ડિટેલ. આઈ અગેન રિપીટ ધ ક્વેશ્ચન, વોટ ઇઝ રિપોર્ટ, એક્સપ્લેન ઇટ્સ ફોર્મેટ ઇન ડિટેલ્સ અથવા તો સ્ટ્રક્ચર. તમને ફોર્મેટ પૂછે ક્વેશ્ચનમાં કે સ્ટ્રક્ચર પૂછે, એનો મીનિંગ છે તમારે સેમ જ લખવાનું થાય. તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે રિપોર્ટનો છે એ મિનિંગ ડિસ્કસ કરવાનું છે, અને એનું મિનિંગ ડિસ્કસ થઈ ગયા પછી એનું સ્ટ્રક્ચર અને એનું ફોર્મેટ છે આપણે ડિસ્કસ છે કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જોઈ લઈએ કે જે છે રિપોર્ટ એનો મિનિંગ શું થાય. એનો બિગ કંપની ઓર ધ બિગ ફર્મ ધ એમ્પ્લોઈઝ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર રિપોર્ટ ઓન વેરિયસ આસ્પેક્ટ લાઈક એજ્યુકેશન, ફેમિલી, બિઝનેસ, એની હેલ્થ ઇશ્યુ એક્સેટ્રા. ઓકે, આપણે છે એ કોઈ પણ એજ્યુકેશન હોય, બી મોટી હોય, એમાં વર્ક કરતા હોય કેટલાય એમ્પ્લોઈઝ, તો એમ્પ્લોઈઝને છે એ જુદા જુદા મેટર પર કે હેલ્થ રિલેટેડ કંઈ પણ છે, બિઝનેસમાં કંઈ પણ છે, એ પ્રોફિટ લોસ કે ગમે થાય એના રિલેટેડ કંઈ પણ એજ્યુકેશન રિલેટેડ છે, આવા જુદા જુદા છે ઘણા બધા રિપોર્ટ છે પ્રિપેર કરવાના થતા હોય છે. તો એ રિપોર્ટ છે એ શું કામ પ્રિપેર કરવાના છે, કે કંઈ પણ પ્રોબ્લમ ઉભો થાય તો એ પ્રોબ્લમના સોલ્યુશન છે એ ગોતી, અને જે કંઈ પણ લેટર સ્વરૂપે જોઈએ છે, જે કંઈ પણ લેટર છે પ્રિપેર કરવાનો થાય એને રિપોર્ટ થાય છે. શોર્ટ રિપોર્ટ મીન્સ વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટિગેશન્સ ઓર એનાલિસિસ ઓફ ધ ઇસ્યુ ઓન ધ બેઝ ઓફ રિયાલિટી. રિપોર્ટ શું છે તો કે ઇટ્સ વન ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટિગેશન્સ ઓર એનાલિસિસ. ઓકે, રિપોર્ટ ઇઝ ધ વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટિગેશન્સ ઓર એનાલિસિસ. એક ટાઈપનું છે એ ઇન્વેસ્ટિગેશન છે, એક ટાઈપનું એનાલિસિસ કે એક ટાઈપનું છે એ આપણે છે કાંઈ પણ ઇન્વેસ્ટિગેશન કરી છીએ એ છે કે કાંઈ પણ પ્રોબ્લેમ્સ ઊભી થાય તો એના સોલ્યુશન્સ માટે કરેલું એક ઇન્વેસ્ટિગેશન છે, દેટ મીન્સ રિપોર્ટ. ઓકે, રિપોર્ટ ઇઝ ધ વન ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટિગેશન્સ ફોર એનાલિસિસ ઓન ધ સ્પેસિફિક ઇસ્યુ ઓન ધ બેસિસ ઓફ ધેર સજેશન્સ ઓન ધ બેસિસ ઓફ પ્રૂફ. એની રિપોર્ટ છે વન ટાઈપનું એક ઇન્વેસ્ટિગેશન એનાલિસિસ છે, જે કોઈ પણ પ્રોબ્લમ ઊભું થાય તો એના સજેશન્સ માટે છે અથવા તો એની રિયાલિટી ઉપર બેઝ છે કે રિયાલિટી ઉપર આધાર રાખે છે. આ છે એ રિપોર્ટનું છે એ ઇન્ટ્રોડક્શન, એટલે કોઈ પણ જગ્યાએ છે કે પછી તમે કંપનીમાં વર્ક કરતા હોય કે કોઈ પણ છે એ ઇન્સ્ટિટ્યૂટમાં છે વર્ક કરતા હોય, કાંઈ પણ પ્રોબ્લમ્સ હોય તો એ પ્રોબ્લમ્સના સજેશન્સ, પ્રોબ્લમ કઈ રીતે દૂર કરી શકાય, એ પ્રોબ્લમ દૂર કરવા માટે છે આપણે કયા કયા સ્ટેપ લખાય, બધા સ્ટેપને છે લેટર સ્વરૂપે લખવામાં આવે છે, સિમ્પલ લેંગ્વેજમાં છે એ રિપોર્ટ કહે છે. એન્ડ ધ સ્ટ્રક્ચર ઓફ ફોર્મેટ ઓફ રિપોર્ટ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ મેઇન થ્રી પાર્ટ્સ. જે સ્ટ્રક્ચર છે ફોર્મેટ છે રિપોર્ટનું એ મેઇન થ્રી પાર્ટમાં ડિવાઇડેડ છે. ફર્સ્ટ ઇઝ પ્રિલિમિનરી સેક્શન, ધેન સેકન્ડ ઇઝ બોડી ઓફ રિપોર્ટ, એન્ડ થર્ડ ઇઝ સપ્લિમેન્ટરી સેક્શન. કે ફોર્મેટ મીન્સ શું, કે તમારે છે એ રિપોર્ટ પ્રિપેર કરવો છે તેમાં કઈ કઈ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાની થાય, કે કયા કયા પોઈન્ટ છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રિપોર્ટ લખતી વખતે, કે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે, કયા પોઈન્ટ એવા છે કે તમે ધ્યાનમાં રાખો તો ચાલીને, થોડું ઘણું છે એમાં લેટ ગો કરો તો ચાલે. ઇન શોર્ટ તમે આખો છે રિપોર્ટ પ્રિપેર કરો તો તમારે છે કયા પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખવા અને કયા પોઈન્ટ છે ધ્યાનમાં ન રાખવા એ તમારે છે ફોર્મેટના ડિસ્ક્રાઇબ કરવાનું છે. There are main three points, preliminary section, body of the report and third is supplementary section. The third point છે તમારે ધ્યાન રાખવાના. First છે primary sections. The first point is primary sections. Primary sections means કે પ્રાથમિક છે આપણે બાબતો ધ્યાનમાં રાખવાની હોય એ કઈ કઈ છે, કે પ્રાથમિક છે એ ડિટેલ્સ જણાવો, પ્રાથમિક બાબતો કઈ કઈ આપણે રિપોર્ટ પ્રિપેર કરતી વખતે ધ્યાનમાં રાખીએ. આપણે બુક્સમાં છે એ બોલેલી છે કીધું છે, ફર્સ્ટ પોઈન્ટ કીધું છે કવર. ઓકે, કવર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેલ્યુએબલ ઇન ધ રિપોર્ટ.
કે કોઈ પણ રિપોર્ટ આપણે પ્રિપેર કરી તેમાં કવર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, કેમ કે કવર થ્રુ છે આપણે એ રિપોર્ટ છે એની અંદર છે એ આપણે જે રીતે સર્વ કરતા હોઈએ છીએ, તમને ખ્યાલ જ હશે વાળ હોય એ રીતે છે એ મોકલવાનું હોય. તો કે કવર હોય એટ્રેક્ટિવ હોવું જોઈએ અને તમને ખબર જ હશે કે અત્યારે ટ્રાન્સપરન્ટ પેપર વર્ક કવર આવે છે કે આપણે બહારથી છે એ અંદરનું એડ્રેસ છે જોઈ શકીએ છીએ. તો એ ટાઈપના કવર છે એ રિપોર્ટ પ્રિપેર કરતી વખતે યુઝ કરવા. ત્યાં સેકન્ડ આપણે કીધું છે કે બ્લેન્ક પેજ, કે રિપોર્ટ પ્રિપેર કરતા હોય રિપોર્ટ લખતા હોય તો એ બ્લેન્ક પેજ સાવ છે એ વ્હાઇટ પેજ હોય એવા પેજમાં જ છે રિપોર્ટ રો થાય. આમ લાઇનિંગ દ્વારા કે કલરવાળા પેજનો યુઝ છે એ રિપોર્ટમાં કરવાનો નહીં. તેને આપણે કીધું છે ટાઇટલ પેજ એન્ડ ઓથોરિટી ઓફ અસાઇનમેન્ટ. ઓકે, ટાઇટલ પેજ એન્ડ ઓથોરિટી ઓફ અસાઇનમેન્ટ મીન્સ કે આપણે જે રિપોર્ટ પ્રિપેર કરી છે એના ટાઇટલમાં છે એ આપણે શા માટે રિપોર્ટ પ્રિપેર કરી છીએ એ, અને સાથે સાથે છે આપણે જેને મોકલવાનું છે એનું એડ્રેસ છે એ સરખી રીતે છે એમાં નોટ ડાઉન કરવાનું. ટાઇટલ સ્ટેજમાં એ જ આવે કે આપણે જે વ્યક્તિને લેટર મોકલી છીએ એ વ્યક્તિનું એડ્રેસ છે એ એવી રીતે લખવું કે જેથી કવરની અંદર નાખી તો પણ આપણે છે એ કવર પર બીજી વાર લખવાનું ન થાય, અંદરનું એડ્રેસ છે કવર પરથી જ જોઈ શકાય. અને આપણે એમાં જ કીધું છે એક્સેપ્ટન્સ ઓફ લેટર્સ એન્ડ એકનોલેજમેન્ટ. ઓકે, એક્સેપ્ટન્સ ઓફ લેટર મીન્સ કે જે વ્યક્તિ છે લેટર લખે છે એ જે વ્યક્તિ છે રિપોર્ટ લખે છે રિપોર્ટ છે એક લેટર જેવો જ હોય છે, કે જે વ્યક્તિ લેટર લખે છે રિપોર્ટ પ્રિપેર કરે છે એ ખ્યાલ હોવો જોઈએ કે એને લેટરમાં છે એ શું લખ્યું છે એ એને એક્સેપ્ટ કરતો હોવો જોઈએ, એને એકનોલેજ હોવું જોઈએ કે એને છે એ શું લખ્યું છે લેટરમાં અને એ છે બરોબર પ્રોપર એવિડન્સ છે એના ધ્યાનમાં રાખીને લખ્યું છે. તો આ બધું છે એ તમારે પ્રિલિમિનરી સેક્શનમાં આવે કે એક તો તમારે છે એ કવર છે એ સારું છે એ પસંદ કરવાનું કે જેથી ઇનર એડ્રેસ છે તમે આઉટસાઇડ બહારથી છે એ જોઈ શકો. દેન એકનોલેજમેન્ટ સારું હોવું જોઈએ, તમે છે જે લેટરમાં લખ્યું છે એવિડન્સ બેઝ હોવું જોઈએ અને તમે એક્સેપ્ટ કરતા હોવા જોઈએ તમે જે લખ્યું છે. દેન છે એ બ્લેન્ક પેજમાં છે તમારે રિપોર્ટ છે પ્રિપેર કરવાનું થાય. તો આ બધા પોઈન્ટ્સ છે તમારે પ્રાઇમરી સેક્શનમાં આવે કે ધ્યાનમાં રાખવાના આવે. દેન છે સેકન્ડ પોઈન્ટ ઇઝ બોડી ઓફ રિપોર્ટ. કે હવે સેકન્ડ પેઇન્ટ છે પોઈન્ટ છે જે બોડી ઓફ રિપોર્ટ એ છે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. કે પ્રિલિમિનરી સેક્શનમાં તમે છે થોડું પાંડાવું કહો તો એ પણ ચાલે, સપ્લિમેન્ટરી સેક્શનમાં છે કંઈ કાંઈ પોઈન્ટ છે તમે મિસ કરી દો તો પણ ચાલે, પણ બોડી ઓફ ધ રિપોર્ટ એટલે કે બોડી ઓફ ધ રિપોર્ટમાં જે પણ ટાર છે એ બધા છે તમારે કમ્પલસરી છે એ ફોલો કરવાના જ રહે. એ બધા મેઇન પોઈન્ટ છે, અને બોડી ઓફ ધ રિપોર્ટ ના લખો તો મેઇન સેક્શન પણ તમે અહીંયા લખી શકો. તો એની અંદર પણ આપણે કીધું છે ફર્સ્ટ કીધું છે બોડી ઓફ રિપોર્ટ એન્ડ ઇન્ટ્રોડક્શન્સ. કે તમે છે બોડી ઓફ રિપોર્ટ એન્ડ ઇન્ટ્રોડક્શન્સમાં શું આવે તો કે કંઈ પણ હિસ્ટોરી હોય, કંઈ પણ છે તમે મેથડ યુઝ કરી હોય કે તમારી કંપનીમાં કંઈ પણ પ્રોબ્લેમ ઊભો થયો પ્રોડક્શન રિલેટેડ, તો તમે જે કાંઈ પણ મેથડ યુઝ કરી હોય પ્રોબ્લેમ દૂર કરવા માટે જે કાંઈ પણ એનાલિસિસ કર્યું હોય જે કાંઈ પણ પ્રોસેસનો યુઝ કર્યો હોય કઈ પ્રોસેસ છે કઈ મેથડ છે એ પ્રોપર એમાં છે તમારે દર્શાવવી, કઈ મેથોડોલોજી યુઝ કરી અને તમે એ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈવા છો એ છે એ ડિસ્ક્રાઇબ કરવું. દેન સેકન્ડ પોઈન્ટ એમાં જ કીધું છે કે તમારે છે એ 500-1000 વર્ડમાં છે રિપોર્ટ કમ્પ્લીટ કરવાનો રહેશે. કે એક તો છે તમે કઈ મેથોડોલોજી યુઝ કરો છો રિપોર્ટ પ્રિપેર કરવામાં, તમે છે કંઈ પણ પ્રોબ્લેમ થયો તો કઈ છે ટેકનિક્સથી પ્રોબ્લેમ દૂર કર્યો, અને સેકન્ડ છે આ બધું ડિસ્ક્રાઇબ કરવાનું છે સોલ્યુશન પણ કેટલા વર્ડમાં, તો કે 500-1000 વર્ડમાં છે તમારે છે રિપોર્ટ છે એ કમ્પ્લીટ કરવાનો થાય છે. તેને આપણે થર્ડ કીધું છે કે ફાઇન્ડિંગ એન્ડ સજેશન્સ. કે ફાઇન્ડિંગ એન્ડ સજેશન્સ એન્ડ જજમેન્ટ છે કે કન્ક્લુઝન, ફાઇન્ડિંગ સજેશન્સ એન્ડ કન્ક્લુઝન. કે તમે છે કયા પ્રોબ્લેમ છે ફાઇન્ડિંગ કર્યું, કઈ યુઝ પ્રોબ્લેમ કયા હતા, તે એનું કન્ક્લુઝન છે શું આવ્યું એટલે કે એનું રિઝલ્ટ શું આવ્યું, અને તે છે સજેશન્સ કે રિઝલ્ટ આવ્યું એ મુજબથી આપણે કયા સજેશન આપી શકીએ. કે તમારી કંપનીમાં કોઈ પણ પ્રોબ્લેમ ઊભા થયા તો તમે એનું ફાઇન્ડિંગ એટલે કે કઈ પ્રોસેસનો યુઝ કર્યો તમે એ પ્રોબ્લેમને દૂર કરવા,
એટલે એ કન્ક્લુઝન આવે, તમને કન્ક્લુઝન મળી ગયું કે આ પ્રોબ્લેમ છે અને આ રીતે દૂર કરી શકાય, એના સજેશન આપવાના કે કયા કયા સજેશન્સ બેટર છે, કઈ કઈ રીતે દૂર કરવા છે. એ સિક્વન્સ છે કે ફાઇન્ડિંગ, તમે શોધ્યું, કન્ક્લુઝન, તમે બીજા ઉપર પૂછ્યા, એન્ડ ધેન સજેશન્સ, એને ઓવરકમ કરવા માટે છે આપણે જુદા જુદા સજેશન છે એ આપવા. અને લાસ્ટ છે કે સિગ્નેચર, કે તમે રિપોર્ટ આપણે જ્યારે રિપોર્ટ લખતા છે એ જોશું કઈ રીતે રિપોર્ટ લખાય, જોશી કે લાસ્ટમાં છે સિગ્નેચર કરવાની ભૂલાય નહીં. કે લેટર છે આપણું, તમે લખો છીએ તો તમે મોકલો છો, તો એ છે એનો એવિડન્સ મેઇન એક જ છે કે તમારી સિગ્નેચર. તો તમારે છે ટોટલ બોડી ઓફ ધ લેંગ્વેજમાં છે એ આટલા પોઈન્ટનો ખ્યાલ રાખવા. એક તો ઇન્ટ્રોડક્શન્સ કે કઈ મેથોડોલોજી તમે યુઝ કરી છે, ધેન 500-1000 વર્ડમાં છે તમારો લેટર કમ્પ્લીટ થઈ જવો જોઈએ, ધેન ફાઇન્ડિંગ, કન્ક્લુઝન એન્ડ સજેશન્સ, અને લાસ્ટ છે સિગ્નેચર. કે તમે પ્રિલિમિનરી અથવા તો સપ્લિમેન્ટરી સેક્શન્સમાંથી કોઈ એક પોઈન્ટ મિસ કરો તો ચાલે, પણ તમારી બોડી ઓફ ધ લેંગ્વેજમાં છે એક એક પોઈન્ટ છે એ મિસ કરવાનો નહીં. એનું ઇન્ટ્રોડક્શન્સ છે, એના ફાઇન્ડિંગ છે, એનું કન્ફ્યુઝન છે, સજેશન્સ છે, સિગ્નેચર્સ છે, આ બધા પોઈન્ટ છે તમારે કમ્પલસરી રિપોર્ટમાં છે એ દર્શાવવાના થાય. લાસ્ટ છે સપ્લિમેન્ટરી સેક્શન્સ, એટલે કે ઝોન સેક્શન્સ, કે વધારાના જે પોઈન્ટ્સ આવે છે. તો એમાં પણ સપ્લિમેન્ટરી સેક્શન્સમાં અમને કીધું છે કે લિસ્ટ ઓફ રેફરન્સ, કે ઇફ ધ કન્ટેન્ટ્સ ઓફ લિસ્ટ ઓફ ધ રેફરન્સ બુક્સ એન્ડ અધર રેકોર્ડ્સ વેબસાઇટ ધેટ આર રિફર્ડ ફોર ધ પ્રેઝન્ટ સ્ટડીઝ. કે તમારે કંઈ પણ પ્રોબ્લમ ઊભી થાય, રિપોર્ટ લખવાનું થાય, તો તમે કંઈ પણ છે બુક્સમાંથી, કંઈ પણ વેબસાઇટ ઉપરથી, કે ગમે એ છે, તમારે ઘણી ઘણી ઇન્ફોર્મેશન છે કલેક્ટ કરવાની, અને પછી જે ઇન્ફોર્મેશન્સમાંથી છે એ રિપોર્ટ પ્રિપેર છે એ કરવાનો. તેને આપણે કીધું છે કે ઇન્ડેક્સ, કે તમે જે રિપોર્ટ લખો છો તેમાં છે એ ઇન્ડેક્સ બનાવો, અથવા તો પોઈન્ટ છે આવી રીતે છે આ રીતે 1, 2, 3 આપો, અથવા તો છે એને ત્યાં પણ કાંઈ પણ છે તમે નિશાની કરીને આપો કે આ રીતે છે એ ઇન્ડેક્સમાં છે એ રિપોર્ટ પ્રિપેર કરો. તેને આપણે કીધું છે કે એપિડિક્સ, કે કાંઈ પણ ડોક્યુમેન્ટ હોય, મેથોડોલોજી હોય, તો એ છે એ સાચવીને રાખે તમે યુઝ કરી હોય. ઇન શોર્ટ, કે ઇન શોર્ટ અમે શું કહીએ છીએ કે તમારી રેફરન્સ માટે છે તમે બુક્સ રીડ કરો, અથવા તો વેબસાઇટ ઉપરથી થોડી ઘણી ઇન્ફોર્મેશન કલેક્ટ કરો રિપોર્ટ છે પ્રિપેર કરવા માટે. એ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી છે તો એને સાચવીને રાખો, કે ફ્યુચરમાં કદાચ છે કાંઈ પણ પ્રોબ્લમ ઊભી થાય, કે રિપોર્ટ તમે જે વ્યક્તિ મોકલવાનો છે અને મોકલો, અને કાંઈ પણ ઇશ્યુ હોય તો તમે બુક્સમાંથી અથવા તો એ વેબસાઇટ પરથી છે રિફર કરીને એનું છે સોલ્યુશન આપી શકો છો. જે રિપોર્ટ તમે પ્રિપેર કરો છો એને ઇન્ડેક્સ નંબર આપો, કે જેથી છે સિક્વન્સ છે એ મેન્ટેન થાય. તો સપ્લિમેન્ટરી પોઈન્ટમાં છે પ્રોપર બસ આ જ આવે છે, તમારે બીજું કંઈ એવું છે એ ધ્યાન રાખવાનું છે ને, એક તો રેફરન્સ માટે, તો એપિડેમિક્સ માટે, અને એક છે કે તમે છે એ ઇન્ડેક્સ નંબર છે એ પ્રિપેર કરો. તો આ ટોટલ છે એ ફોર્મેટ અથવા તો સ્ટ્રક્ચર ઓફ ધ રિપોર્ટ હતું, જે મેઇન છે એ 3 પાર્ટ માટે ડિવાઈડેડ હતું. ફર્સ્ટ હતું સપ્લિમેન્ટરી સેક્શન્સ, એન્ડ સેકન્ડ ઇઝ બોડી ઓફ રિપોર્ટ, ધેન થર્ડ ઇઝ ફર્સ્ટ ઇઝ પ્રિલિમિનરી સેક્શન્સ, ધેન સેકન્ડ ઇઝ બોડી ઓફ રિપોર્ટ, ધેન થર્ડ ઇઝ સપ્લિમેન્ટરી સેક્શન્સ. પ્રિલિમિનરી સેક્શન્સમાં છે આપણે ઇન્ટ્રોડક્શન્સ છે, કવર છે, પછી જે કવર આવે છે પ્રિપેર કરવાની છે, ઇનસાઇડ એડ્રેસ છે જે આપણે બહારથી જોઈ શકીએ એવી રીતે મેન્ટેન કરવાનું. જેમ બોડી ઓફ ધ રિપોર્ટ છે મેઇન પોઈન્ટ હતો, કે ઇન્ટ્રોડક્શન્સ છે, એના ફાઇન્ડિંગ્સ છે, કન્ક્લુઝન છે, સજેશન્સ છે, 500-1000 વર્ડમાં રિપોર્ટ કમ્પ્લીટ કરવાનો છે, સિગ્નેચર્સ છે, એ બધું છે આપણે બોડી ઓફ ધ લેંગ્વેજમાં ધ્યાન રાખવાનું છે. એન્ડ થર્ડ હતું સપ્લિમેન્ટરી સેક્શન્સ, તેમાં છે મેઇન રેફરન્સ, એપિડેમિક્સ, ઇન્ડેક્સ, ઇન્ડેક્સ, આ ટોટલ 3 પોઈન્ટ છે તમારે ધ્યાનમાં રાખવાના હતા. તો આ ટોટલ છે 3 પોઈન્ટ છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ફોર્મેટ ઓફ સ્ટ્રક્ચર ઓફ ધ રિપોર્ટ તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે કે વોટ ઇઝ રિપોર્ટ, એક્સપ્લેન ઇટ્સ ફોર્મેટ ઓફ સ્ટ્રક્ચર ઇન ડિટેલ્સ, તો તમારે ફોર્મેટમાં ટોટલ આ 3 પોઈન્ટ છે એક્સપ્લેન કરવાના થાય. અને એની અંદરના સબ પોઈન્ટ જે આપણે બોલ્યા એ છે તમારે એક્સપ્લેન કરવાના થાય. તો અહીંયા છે આપણે આ ક્વેશ્ચન પૂરો કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ.